गौरी माता ना पांच दिवस ना व्रत नी पूर्णाहुति थता नानी नानी बालकियों विधिवत पूजन कर्यु। अथ नेत्रोदक स्पर्श पछी डाबा हाथमां पाणी नी चमची पकड़ी जमणा हाथमां पाणी लई अने त्रण वखत ये पाणी पी जवानुं। ओम केशवाय नमः स्वाहा, ओम नारायणाय नमः स्वाहा, ओम माधवाय नमः स्वाहा। हवे दरेक दीकरीओ हाथ जोड़ी राखो। श्रीमन महागणाधिपति नमः गणपति बापन पगे लगी जाओ। इष्ट देवता भ्यो नमः पोताना इष्ट देवी ने पगे लगी जाओ। गुरु ने पगे लगी जाओ। गुरु ना गुरु नु नाम आवडतु होय तो एमने पण पगे लगी जवानु। आ शिहोर नी अंदर नवनाथ अने आपड़ा अहींना शंभुनाथ ने जोड़िए तो दस नाथ थाय छे। ए दस नाथ मोंघीमानी कोया भगत नी जग्या हिणाराम बापू नी ठाकर द्वारो। आ बधा ग्राम देवता के एमने पगे लगी जाओ। वास्तु देवते भ्यो नमः, सर्व तीर्थे भ्यो नमः। गाय माता ने पगे लगी जवानु, पृथ्वी माता ने पगे लगी जाओ। नव कुल नाग दस दीपाल एकादश रुद्र बार में द्वादश आदित्यो हमने पगे लगी। पुण्याहम दीर्घमायुरस्तु इति ब्रवन्तु भवन्तु पुण्यम पुण्याहम दीर्घमायुरस्तु सुमुखस्य एकदन्तश्च शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संग्रहश्चैव विघ्नतस्य न जायते। शुक्लाम्बरद्रं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं जायेत् सर्वा। लक्ष्मीपतेन्द्रे त्रियुगं स्मरामि, लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजया। येषाम् इन्दीवरस्यामो हृदयस्थो जनार्दन, यत्र योगेश्वरो कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति दुर्वाणी तीर्मतीर्मम। सर्वेशारब्ध कार्येषु त्रयस्त्री भुवनेश्वरा देवादिशन्तु नः। वेदनचोखम क्रियाओ यानी पासे चमची न हो तो एमने हाथमां पाणी लई લેવાનું, પછી ડાબા ત્યાં માંગળી બોલી અને કંકુ એમાં મૂકવાનું। અત્રાદ્ય મહામંગલ્ય પ્રપથમ માસ તમ માસે માસાના માસે પુણ્યકારી પવિત્ર અસ્મિન આષાઢ માસે શુક્લ પક્ષે પૂર્ણિમ્યામ તિથો યો ચંદ્રવાસરે અદ્ય દિને કશ્યપ ગોત્ર ઉત્પન્ન અમુક નામ યજમાનો હમ। દરેક દીકરી પોતાનું મનમાં નામ લઈ જાઓ। અમુક નામ યજમાનો હમ શ્રુતિ સ્મૃતિ સર્વોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ, દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ, પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ, ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ। અંદર સજમ કંકુના છાટા નાખી જાઓ। મધ્યે અપામ પદ્ય વરુણાય નમઃ વરુણમ પૂજયામિ। હવે જેમણે કળશને નાડાછડી બાંધી છે સન્નિધિમ કરો। બ્રહ્માંડો દર તીર્થાની કરે પુષ્ટાની તે રવે તેન સત્ય નમે દેવા તીર્થં દેહી દિવાકર ધૈનુ મુદ્રામ પ્રદર્શિત્વા ધૈનુ મુદ્રામ પ્રદર્શિત્વા ધૈનુ મુદ્રામ પ્રદર્શિત્વા મત્સ્ય મુદ્રામ આચ્છાદય દરેક કળશને મૂકી જાવ હાથ દરેક અંઠેન અંઠી કૃત્યઃ અંકુશ મુદ્રા અસ્મિન કલશે સર્વ તીર્થ આહવાયે દરેક આઠ વખત વમ વરુણાયને મરજો અંતુ મધુ કેટબમ વદવી જાવ। પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ। પરિવાર ફૂલ અને ચોખા હાથમાં રાખવાના ગલાલ અને ઠુંકો લગાડી જાવ। અભિલો આયુષ્યમ વૃદ્ધિ ગુલાલમ પ્રતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ પૂજતામ પરમેશ્વર। પછી પોતાના જુવારા પોતાની પાસે લઈ ગયો દરેક। હવે જે લોકો એ જુવારા લાવ્યા છે એ દરેક પોતાના જુવારા છે એને આ રીતે આમ સેજ પાણીના છાંટા નાખી જાવ। ભયા
प्रति वर्ष अषाढ़ महीनानी एकादशी थी लईने गुरु पूर्णिमाना पावन दिवस सुधीना पांच दिवस जेना अंदर आ गौरी मानी व्रत दीकरीओ करती होय छे। प्रथम गौरी मानू पूजन, पछी गायना खिल्ले थतु पूजन, सूर्यनारायण भगवानी साक्षीनू पूजन, पाणियारे थतु पूजन, अने पछी ए पांच दिवसमां व्रतमां कोई पण भूल थई होय जाणता अजाणता तो पांचमा दिवसे ए गौरी माने आ व्रत नानी नानी दीकरीओ अर्पण करती होय छे। आमां जुवारा वाववानुं अत्यारे ग्लोबल वॉर्निंगना प्रश्नथी આખી દુનિયા જ્યારે પરેશાન છે ત્યારે આ ઋષિ મુનિઓએ વિચાર કરેલો કે આના માટેની ઓક્સિજનની જાગૃતિ કેમ આવે, એટલે એ જમાનાના ઋષિ મુનિઓને ધન્યવાદ આપું છું કે જેણે આવા નાના નાના બાળકોને આવા વૃક્ષ ઉછેરવાનું, કારણ કે પૂજ્ય પાંડુરંગ દાદાએ પણ કહેલું સ્વાધ્યાયના અમારા કે છોડમાં રણછોડ છે, તો એ લોકોએ તો એ બાળકોને આ દ્વારા વૃક્ષની ચિંતન જાગૃતિ આવે વૃક્ષ માટે। બીજું ગૌરી માના વ્રતથી અત્યારે બાબા રામદેવના યોગથી લઈ અને જે યોગની જાગૃતિ આવી છે એમાં પણ સૌથી પહેલા શરીરને સ્વસ્થ રાખવાની વાત બાબા રામદેવ કરે છે, તો એના માટે શરીરમાં નાના બાળકો ભૂખ્યા રહે તો વ્રતથી પણ નાના બાળકોનું શરીર પહેલેથી જ ટફ એન્ડ ફિટ રહે એવી ભાવના બાબા રામદેવ તો અત્યારે સારું જ કરે છે, પણ આપણા ઋષિમુનિઓએ એ જમાનામાં આવા વ્રત દ્વારા યોગની જાગૃતિ ફેલાવવાનું પણ એક ભગીરથ કાર્ય કરેલું જેના તરફ આપણી કોઈની દ્રષ્ટિ જતી નથી। હું તો કહું છું કે તમારા અભ્યાસમાં તમે ધ્યાન આપો, મા બાપની સેવા કરો, તમે જે સ્કૂલમાં ભણો છો એ શિક્ષકનો આદર કરો, અને સારી કેરિયર જ્યારે તમે મોટા થઈને બનાવશો ત્યારે પછી આગળની વાત તમારે વિચારવાની આવે છે, અત્યારે એ વસ્તુ તમારે વિચારવાની હોતી નથી। તો અભ્યાસમાં પણ જાગૃતિ આવે, એકાગ્રતા વધે, એના માટેનો પણ આ ઋષિ મુનિઓનો આવો નમ્ર પ્રયાસ એટલે આવી। અને ઘણું બધું અત્યારે ટૂંકમાં આટલું બધું ક્યાં કહેવું, પણ આના અંદર ઘણું બધું, અને કેવળ આ વ્રત નહીં સનાતન ધર્મના દરેક પર્વો એના અંદર કોઈને કોઈ વિજ્ઞાન કોઈને કોઈ સાયન્સ છુપાયેલું છે, છુપાયેલું છે અને છુપાયેલું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ, સૌને જય માતાજી।